રાજયોગમાં તમે કેવી રીતે સ્વધ્યાન કરો છો? રાજયોગના માર્ગમાં અમારા દરેક કેન્દ્રો પર પ્રતિદિન પરમાત્મા મહાવાક્યોનો સવારે એક ક્લાસ હોય છે. ઓકે. કોઈ સવારે ન આવે એના માટે સાંજે પણ ક્લાસ હોય છે. ઓકે. અને એમાં લગભગ એક કલાક સુધી પરમાત્મા મહાવાક્યોને સંભળાવવામાં આવે છે, જેને અમે જ્ઞાન મુરલી કહીએ છીએ, રોજ. ઓકે. અને એ રોજ નવીન પ્રકારનું હોય છે. ઓકે. કારણ કે પરમાત્માએ જેવી રીતે મહાવીર સ્વામીજીએ દેશનામાં અનેકો અનેકો વ્યાખ્યાન કરેલા છે, એ જ રીતે પરમાત્માના જ્ઞાનનો સમગ્ર નિચોડ પ્રજાપિતા બ્રહ્મા બાબાના દ્વારા જે પ્રાપ્ત થયો છે એને દેશનાના રૂપમાં આજે સંકલિત કરીને રાખવામાં આવ્યો છે. ઓકે. અને એ મુરલીનો સારાંશ રોજ ને રોજ અમે સાંભળીએ છીએ. એમાં કોઈ પ્રશ્ન હોય તો સમર્પિત બહેનો જે નિમિત્ત છે કે કોઈ ભાઈ પણ એમના દ્વારા એનું નિરાકરણ પણ મળે છે. આવા કાર્યક્રમોમાં પણ અમે મુરલીનું મંથન કરીએ છીએ. ઓકે. એના પછી આ રીતનું રિપીટેશન પણ થાય છે, અને એના પછી એને આપણે રોજ રોજ જ્યારે કરીએ છીએ તો કોઈ પણ સમયે એના વિશે કોઈ પ્રશ્ન આવે તો સાધારણથી સાધારણ દરેકની પાસે એનો એક જવાબ હોય છે. એટલે આ એક બહુ સુંદર રીત છે કે જેને કહેવાય છે લર્નિંગ મેથડ. મેથડ થી આપણે જ્ઞાનને લઈએ તો જ્ઞાન આપણા જીવનનું અંગ બની જાય. ઓકે. એક તો ડેલી સ્વધ્યાન પણ થઈ જાય, પછી જે કીધું તમે કે એનું મનન ચિંતન પણ થઈ જાય, કેમ કે તમે રોજ મેળવો છો એ વસ્તુને, રાઈટ? જે ધર્મની આ વાતો છે એને આગળ અનેક લોકો સુધી પહોંચાડવા માટે કદાચ આપણે બોલી ના શકીએ, પણ આપણે એવી વ્યવસ્થા કરીએ. આપણને જ્યારે કોઈ વસ્તુ બહુ સારી લાગે છે, આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીને પણ લાવીએ છીએ અને આપણને બહુ સારી લાગી કે મને આ સારો સોદો થઈ ગયો, તો આપણે એકલા નથી લેતા, આપણે એને 10-5 વ્યક્તિઓને જરૂર બતાવીએ છીએ. અમે લોકો પણ એવું જ કરીએ, અમારા બિલ્ડિંગમાં સેલ લાગે ને અમને ખબર હોય તો બિલ્ડિંગની બધી જ લેડીઝને કહીએ, હા, કે ભાઈ આપ પણ લઈ શકો, બહુ સારો ને બહુ સમય પર સારી વસ્તુ મને મળી ગઈ, સારા ભાવમાં મને મળી ગઈ. તો એ જ રીતે જે ધર્મની વાતો છે એને કથાના રૂપમાં કે સત્સંગના રૂપમાં અનેક લોકો સુધી પહોંચાડવાના યત્ન પણ આપણે કરવા જોઈએ. ચાહે આપણે ગૃહસ્થમાં રહેતા હોઈ, ચાહે આપણે સ્વયં સંન્યાસી કે સાધુ હોઈએ, તો આપણે એને પ્રવચનોની માધ્યમથી અનેક લોકો સુધી પહોંચાડવાનો મનમાં ભાવ જરૂર હોવો જોઈએ. તો જ આ સ્વ અધ્યયન કહેવાય. કારણ કે પોતાનામાં જ આપણે ખોવાયેલા રહેશું તો એ જ્ઞાનની એક માત્ર લિમિટ થઈ જશે, પણ લિમિટથી પણ ઉપર અનેક લોકો સુધી પહોંચે, અનેક લોકો સુધી પહોંચશે ત્યારે તો આપણને એક જે સફળ જીવનશૈલી કે સમ્યક જીવનશૈલી જેવું જીવન જોઈએ છે એ મળશે. કેમ કે મારા એકલાના હાથમાં તો નથી જ કે હું સુધરીશ તો બધા સુધરશે, પણ જો બધા જ એવા બનશે તો જ અમારું જીવન છે એ મને લાગે છે સારું બની શકે. અને એક વાત, માણસ એકલો કોઈ કામ કરે ત્યારે એ મૂંઝાય છે કે મારાથી થશે કે નહીં થાય, પણ જ્યારે એ ઘણા લોકોને જુએ છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યું છે, કોઈ એને સમજી રહ્યું છે, કોઈ એની વ્યવસ્થા કરી રહ્યું છે, તો એને પણ અંદરથી શક્તિ બને છે. તો દર્શક મિત્રો, તમે જોયું કે કેવી સુંદર રીતે અહીંયા વ્યવસ્થા એક રાજયોગની અંદર જોવા મળી છે. હજી મારે બધું બહુ જોવાનું બાકી છે, પણ જેમ બેને કીધું કે દરેક લોકો પોતપોતાની ભાષામાં સમજી શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, અને દરેક લોકોને પોતાના વ્યવસાય પ્રમાણે પણ અહીંયા જ્ઞાન મળે છે. તો મને લાગે છે કે એમાં યુવાઓને બહુ સરળ થઈ પડે ધર્મ માર્ગ પર ચાલવાનું. આવા પ્રયાસો તો આપણે કરવા જ જોઈએ. સમય છે અહીંયા મારે વિદાય લેવાનો. આ ચર્ચાને આપણે આગળ જરૂર વધારશું. બની રહેજો. નમસ્તે. આ